બોર્ડની પરીક્ષાને લઈ છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ સતત તૈયારીઓ કરતા હોય ત્યારે આજે ધોરણ 10 ની ગુજરાત બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર હોય વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરતમાં વિદ્યાર્થીઓનું તિલક કરીને સ્વાગત કર્યા બાદ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે પગમાં ફ્રેક્ચર સાથે એક વિદ્યાર્થીની પરીક્ષા આપવા પહોંચી હતી। સુરત જિલ્લાના 1.59 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપશે। ધોરણ 10 માં 90,253 વિદ્યાર્થીઓ, સામાન્ય પ્રવાહમાં 52,350 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 16,699 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10 ના 7 ઝોનમાં 48 પેટા કેન્દ્રો તૈયાર કરાયા છે। શિક્ષણ વિભાગ દ્વારા 302 બિલ્ડિંગ અને 29,632 બ્લોકમાં પરીક્ષા યોજવામાં આવી છે। ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના 5-5 ઝોનના અનુક્રમે 28 અને 10 પેટા કેન્દ્રોમાં વ્યવસ્થા કરવામાં આવી છે। 175 અને 73 બિલ્ડિંગ અને 1781 અને 839 બ્લોકમાં પરીક્ષા યોજાય છે। બેઠક વ્યવસ્થા, નિરીક્ષણ અને સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ શિક્ષણ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે। સાથે જ પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। રેસિડેન્સી શાળાના સંચાલક એનએમ કારિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સૂચના આપી દેવામાં આવી હતી। વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચ્યા હતા। વાલીઓને પણ તમામ પ્રકારની સમજણ આપી દેવામાં આવી હતી। ભૂલમાં કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિક ગેજેટ સાથે ન રહી જાય તેના માટેનું ખાસ સૂચન આપવામાં આવ્યું હતું। જે શિક્ષણ વિભાગે દિશા નિર્દેશ કર્યા છે તેટલી જ વસ્તુઓ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે। વધારાની તમામ વસ્તુઓ અમે રાખી લીધી છે અથવા તો તેમના વાલીઓને પરત કરી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તેના માટે ગઈકાલથી જ તમામ વ્યવસ્થા સામે પૂર્ણ કરી લીધી હતી। બાળકોનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉનાળાના દિવસો હોવાથી તેમને ઠંડા પીણા પર પીવડાવવામાં આવ્યા હતા। દરેક વર્ગખંડની અંદર સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે। एक महीना पहला एक विद्यार्थीनो अकस्मात थयो हतो। ते विद्यार्थीनी ज्यारे ट्यूशनथी परत फरी रही हती ते दरमियान तेनो अकस्मात थयो हतो। तेना पग पर गाड़ी फरी जता પગમાં ગંભીર ઈજા થઈ હતી। ત્યારબાદ ડોક્ટરે ફ્રેક્ચર હોવાનું કહેતા એક મહિના સુધી તેણે ઘરે બેસીને જ પરીક્ષાની તૈયારી કરી હતી। વિદ્યાર્થીએ કહ્યું હતું કે હું જરા પણ હતાશ થઈ નથી। પરીક્ષાની જે વર્ષ દરમિયાન મેં તૈયારી કરી હતી એટલા જ ઓછા અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષાની તૈયારી કરી હતી। માતા પિતાએ મને ખૂબ જ આત્મવિશ્વાસ વધારી આપ્યો છે અને મને આશા છે કે મેં જે રીતની તૈયારી કરી છે તે પ્રકારનું સારું પરિણામ પણ આવશે। નમસ્કાર દર્શક મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય વેટરોડ ખાતે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું સેન્ટર છે અને 10 બ્લોકની અંદર 300 જેટલા વિદ્યાર્થીઓ આજે બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। આ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને ચોખા વડે અભિવાદન કરી વિદ્યાર્થીઓની તાકાત જેને કહી શકાય એવી બોલપેન આ વિદ્યાર્થીઓને શાળા તરફથી ભેટ તરીકે આપવામાં આવી છે। વિશેષમાં આજે ધોરણ 10 અને 12ના ખાસ કરીને આ વર્ષે બંને બોર્ડના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પહેલીવાર આપવા જઈ રહ્યા છે। એટલા માટે શિક્ષકો દ્વારા, વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને હિંમત આપવામાં આવી જ છે, પણ આખું વર્ષ જે મહેનત કરી છે એને સાથે રાખીને આ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપશે અને ચોક્કસ સફળ થશે। વિશેષમાં ધોરણ 10 અને 12ના બોર્ડના પરીક્ષાર્થીઓ જે આ વર્ષે પરીક્ષા આપી રહ્યા છે ખૂબ જ્વલંત સફળતા મેળવે, પોતાના પરિવારનું, શાળાનું, સમાજનું અને રાજ્યનું નામ સમગ્ર ભારત દેશમાં ને વિશ્વમાં ગુંજતું કરે એવી મા શારદાને પ્રાર્થના અને આ સાથે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। નમસ્કાર દર્શક મિત્રો, આજે 14 માર્ચ એસએસસી એચએસસીની આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। સુરત જિલ્લાના લગભગ 1,63,000થી પણ વધારે બાળકો આજરોજ પરીક્ષા આપનાર છે। જ્ઞાનગંગા શાળાની અંદર એસએસસી બોર્ડનું સેન્ટર છે અને તમામ વિદ્યાર્થીઓનું આજે કુમકુમ તિલક અને બોલપેનના વિતરણથી સ્વાગત કરવામાં આવ્યું। મા શારદાને એક જ પ્રાર્થના કે તમામ બાળકો જે પરીક્ષા આપનાર છે ખૂબ સફળતા મેળવે અને સુરત જિલ્લાનું નામ રોશન કરે। બ્યુરો રિપોર્ટ, LK STAR ન્યૂઝ, સુરત।